हेलो दोस्तों, स्वागत है तमारा समूह प्रॉपर्टी ब्लॉगर में। अने हूँ छू तमारो दोस्त प्रॉपर्टी ब्लॉगर। आई होप तमे बधा घरे रहीने सेफ छो, पोतानी फेमिली साथे क्वालिटी टाइम स्पेन्ड करी रह्या छो। सौने खबर छे कि आपणे आपणी चेनल पर हवे ओनली बायर्स रिलेटेड वात करवाना छे। लोकोने प्रॉपर्टी खरीदवामां शुं शुं मुश्किलीओ आवे छे एना सोल्यूशन्स आपवाना छे। तो आजना एपिसोडमां आपणे वात करवा जई रह्या छे रियल एस्टेट बिझनेसना एवा चार पिलर के जेना वगर रियल एस्टेट बिझनेस सक्सेसफुल रन करवो तो नहीं थई शके। एमानो कोई पण एक पिलर वीक होय का तो तूटी जाय तो आ बिजनेस पड़ी जशे। तो ए चार पिलरो कया छे एना माटे तमारे आखो वीडियो जोवो पड़शे। तो लेट्स स्टार्ट। रन करे तो ए लोको कया सौथी पहला तो डेवलपर, बीजा छे ब्रोकर, त्रीजा छे फाइनेंस प्रोवाइडर अने चौथा छे आपणा बायर। आमांथी तमे मने कहो કે ડેવલપરો જો બાંધકામ ના કરે તો શું થશે, બ્રોકરો પ્રોપર્ટી વેચવા માટે નહીં નીકળશે તો શું થશે, ફાઇનાન્સ પ્રોવાઈડર જેવી રીતે બેંકો હોમ લોન આપવાનું બંધ કરી દેશે તો, અને બાયર જે લોકો લેવાનું બંધ કરી દે તો, મતલબ કહેવાનો એ છે કે આ ચાર લોકો મેઇન છે આ બિઝનેસને ચલાવવા માટે જેના દ્વારા આ બિઝનેસ ચાલવાનો નથી। તો હવે થોડી ડિટેલમાં વાત કરી લઈએ કે આ લોકોની ઇમ્પોર્ટન્સ શું છે, લોકો શું જાણે છે। तो सौथी पहला तो डेवलपरोनी आपणे वात करीए तो डेवलपरो एक एवा पर्सन छे जे लोको वेल एस्टाब्लिश छे, ऑलरेडी एक्सपीरियंस छे अने तेओने आ बिजनेसनी नॉलेज छे अने एमनी एक पूरी आखी आखी टीम छे। एटले एमने तो वधारे पडतो गाइडन्स आपवानी जरूर नथी, एमने खबर छे के मारे शुं करवानुं छे। ब्रोकरो तो के ब्रोकरोने गाइड करवावाळा बिल्डरो छे तो ब्रोकरोने पण आपणे वधारे माहिती आपवानी जरूर नथी अने ए लोको पण एक प्रोफेशनल छे, एक्सपीरियंस पर्सन छे तो एमने माटे पण वधारे कशुं करवानी जरूर नथी। त्रीजा आवे छे फाइनान्स प्रोवाइडर, जे लोको छे बैंको का तो फाइनान्स प्रोवाइड करवा जेटला पण आपणा देशमां छे ए लोको, ए लोकोने पण आपणी गवर्नमेंट रेग्युलरेट करे छे एटले ए लोको पण कायदा कानून फॉलो करीने चाले छे अने एमनी तो एक वेल एस्टाब्लिश आखी चेनल छे तो एमना माटे तो आपणे कशुं करवानी जरूर नथी, एमने कोई जातनी हेल्पनी जरूर नथी। परंतु आ बिजनेसमां बायर एक एवो माणस छे કે જેને દરેક જાતની ઇન્ફોર્મેશન, દરેક જાતની હેલ્પની જરૂર છે, પરંતુ એ ઇન્ફોર્મેશન, એ માહિતી એને આપવાવાળું કોઈ નથી। 100માંથી 5 જણા એવા હશે કે જે લોકો બાયરને સરખી રીતે ગાઈડ કરશે અને 95 લોકો તો એવા હશે કે મારી પાસે એક બાયર આવ્યો તો એને મારે આ પ્રોપર્ટી કંઈ પણ કરીને વેચી દેવી। કહેવાનો મતલબ કે બાયર આ બિઝનેસમાં પહેલાથી મિસગાઈડ રહ્યો છે અને મિસગાઈડ રહેવાનો છે। એટલે બાયરોને ઇન્ફોર્મેશન આપવા માટે એવો માણસ જોઈએ કે જે એમને સારી અને સાચી ઇન્ફોર્મેશન આપે, જેના દ્વારા એ લોકો એક સાચું ડિસિઝન લઈ શકે અને એમના લાખો રૂપિયા સારી જગ્યા પર રોકાય। તો મારું એવું માનવું છે કે બાયર ઇઝ ધ મોસ્ટ ફ્રસ્ટ્રેટેડ એન્ડ મિસગાઈડેડ પર્સન ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી। જો બાયરને સાચી અને સારી દિશા બતાવવામાં આવે ને તો આ બિઝનેસનો એક બહુ મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે। કઈ રીતે તમને બતાવું કે ડેવલપરોને પણ બાયર્સની જરૂર છે, બ્રોકરોને પણ બાયર્સની જરૂર છે, જે બેંક્સ છે લોન પ્રોવાઈડ કરે છે એ લોકો પણ સામેથી લોન આપવા તૈયાર છે પરંતુ લોકો લોન લેવાવાળા નથી। કેમ કે એમની પાસે ઇન્ફોર્મેશન નથી, સાચી અને સીધી ઇન્ફોર્મેશન નથી। તો પ્રોપર્ટી બ્લોગર દ્વારા આપણે જો આવા બાયરો સાચી અને સારી દિશામાં મોકલીએ ઇન્ફોર્મેશન થ્રુ તો એ લોકોને પણ એક સાચી દિશા મળશે અને સાથે સાથે ડેવલપરો, બ્રોકરો અને જે ફાઇનાન્સ પ્રોવાઈડ કરવાવાળા છે એ લોકોને પણ બાયરો મળશે। તો આ રીતે
આ એક ઇન્ડસ્ટ્રીનો મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. સાનાથી બાયરોને ઓનલી ઇન્ફોર્મેશન આપવાથી, સાચી ઇન્ફોર્મેશન બાયરોને મોટિવેટ કરવાથી આ બિઝનેસનો એક મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. અને દરેકને ખબર છે કે એવરીવન નીડ્સ ધેર ઓન ક્રિસમસ, મતલબ કે હર કોઈ દરેકને પોતાનો એક ગુરુ જે તેને ગાઈડ કરી શકે એની જરૂર છે. સો વી વોન્ટ ટુ બીકમ યોર ગાઈડ. યસ, ઇફ યુ આર અ બાયર then we want to become your Krishna. Information લે આજના ટાઈમમાં કોઈ બહુ મોટી વાત નથી. મને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે આપણને જે પણ માહિતી જોઈએ એ આપણે ઇન્ટરનેટ પરથી લઈ શકીએ છીએ. તો વાય શુડ યુ પીપલ ફોલો મી? પ્રોપર્ટી બ્લોગરને શા માટે તમારે ફોલો કરવું જોઈએ? તો એનું એક રીઝન જણાવો કે છોકરાઓ સ્કૂલે જાય છે, એ જ માહિતી એ લોકો ઓનલાઈન પણ મેળવી શકે છે. તો શા માટે એ લોકોને આપણે સ્કૂલે મોકલશે? કેમ? કેમકે એક માણસ ડાયરેક્ટલી કોઈને શીખવતો હોય અને કોઈ માણસ ઓનલાઈન શીખતો હોય તો એમાં બહુ મોટો ફરક આવે છે. ઓનલાઈન ઇઝ ઓનલી એન ઓપ્શન. જો તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તો તમે ઓનલાઈનથી ઇન્ફોર્મેશન લઈ શકો છો, પરંતુ સામે તમારી પાસે કોઈ સોર્સ છે એવો કે જ્યાંથી તમે ફેસ ટુ ફેસ માહિતી લઈ શકો છો તો એને પહેલાં પ્રિફર કરવું જોઈએ. તો એ જ રીઝનથી આઈ થિંક ડેટ તમારે આપણી ચેનલ પ્રોપર્ટી બ્લોગરને ફોલો કરવી જોઈએ. સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોઝને શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. મળીશું નેક્સ્ટ એપિસોડ. હિયર ઇઝ ધ નંબર ટુ કોન્ટેક્ટ અસ. થેન્ક યુ વેરી મચ.